આજે વાત કરીશું કોન્ફિગર કન્ટેન્ટ ફોર કોલેબોરેશન, જેમાં સૌથી પહેલા સેટ અ પ્રિન્ટ એરિયા. તે માટે એક્સેલની કોઈ ફાઇલને ઓપન કરીશું, જેમાં ફાઇલ પ્રિન્ટ, જેથી આપેલી શીટ આ પ્રકારે 3-4 પેજમાં પ્રિન્ટ જોવા મળે છે. તો આ પ્રકારના પેજમાં સૌથી પહેલાં 10 રેકોર્ડને 2 કોલમમાં સિલેક્ટ કરીશું. પેજ લેઆઉટ, પ્રિન્ટ એરિયા, સેટ અ પ્રિન્ટ એરિયા. ત્યાર પછી ફરીથી ફાઇલ પ્રિન્ટ. તો હવે ફક્ત 10 રેકોર્ડ જ પ્રિન્ટ પેજમાં જોવા મળે છે, તે પણ એક જ પેજમાં. તે જ રીતે ફરીથી 15 રેકોર્ડ, પેજ લેઆઉટ, પ્રિન્ટ એરિયા અને સેટ ફરીથી. તો આ પ્રકારે હવે 15 રેકોર્ડ તે પ્રિન્ટ એરિયામાં જોવા મળે છે. મતલબ જેટલી જરૂરિયાત હોય તેટલા રેકોર્ડ માટે સેટ પ્રિન્ટ એરિયા આપીને ફક્ત તેટલા જ એરિયાનું પ્રિન્ટ મેળવી શકાય છે. તો આ પ્રકારે સેટ પ્રિન્ટ એરિયા દ્વારા જરૂરિયાત મુજબના ડેટાને પ્રિન્ટમાં લઈશું, જરૂર ન હોય તો ડેટાને ક્લિયર કરીશું. કોન્ફિગર પ્રિન્ટ સેટિંગ્સ, તે માટે એક્સેલની કોઈ ફાઇલને ઓપન કરીશું. સૌથી પહેલાં પ્રિન્ટ, જેથી આપેલ શીટ 4 પેજમાં પ્રિન્ટ થતી જોવા મળે છે. તે માટે માર્જિન નેરો આપીશું, તેમજ જરૂર લાગે તો પેજને બદલીશું, એ ફોર અથવા લીગલ જરૂરિયાત મુજબ સેટ કરીશું. આથી પેજ 4ના બદલે ફક્ત 2 પેજમાં સેટ થયેલું જોવા મળે છે. હજી ફેરફાર માટે પેજ સેટઅપ, જેમાં માર્જિનમાં ટોપ, બોટમ, લેફ્ટ અને રાઇટ જરૂરિયાત મુજબ મિનિમમ સેટ કરીશું, થોડો ફેરફાર જોવા મળે છે. હજી ફેરફાર માટે પેજ સેટઅપ, જેમાં પર્સન્ટેજને ઓછા કરીશું જરૂરિયાત મુજબ, જેથી ફક્ત 1 પેજમાં પ્રિન્ટ થતું જોવા મળશે, તેમજ જરૂરિયાત મુજબ એડજસ્ટ કરીને સંપૂર્ણ પેજ પણ કવર કરી શકાય. તો આ પ્રકારે 1 પેજમાં શીટ પ્રિન્ટ થતી જોવા મળશે. તે માટે યોગ્ય પ્રિન્ટરને સેટ કરીશું. જેટલી કોપીની જરૂરિયાત હોય તેટલી કોપી અહીંયા એડજસ્ટ કરીશું. અને લાસ્ટ પ્રિન્ટ આપતા તે પેજ તેટલી કોપીમાં પ્રિન્ટમાં પ્રિન્ટ થતા જોવા મળશે. સેવ વર્કબુક્સ ઇન અલ્ટરનેટિવ ફાઇલ ફોર્મેટ્સ, તે માટે એક્સેલની ફાઇલને ઓપન કરીશું, જેમાં ફાઇલ સેવ એઝ. ડ્રોપડાઉન લિસ્ટમાં જોવા મળતા આટલા ફોર્મેટમાં એક્સેલની ફાઇલને સેવ કરી શકાય, જેમાં સૌથી પહેલા PDF, ત્યાં આપીશું નામ, સેવ. તો આપેલ શીટ તે PDF ફાઇલમાં ઓપન થયેલી સ્ક્રીન પર જોઈ શકો છો. ફાઇલને બંધ કરીશું. ફરીથી ફાઇલ સેવ એઝ. તે જ રીતે અન્ય એક ફોર્મેટ, ઉદાહરણ વેબ પેજ, સિલેક્ટ કરીને સેવ, યસ, જેથી તે લોકેશન પર વેબ પેજ ક્રિએટ થયેલું જોવા મળશે. તો અહીંયા એક્સેલ નામનું વેબ પેજ જોવા મળે છે. ક્લિક કરતા આપેલ શીટ તે વેબ પેજની જેમ વેબ બ્રાઉઝરમાં ઓપન થયેલી જોવા મળશે. તો આ પ્રકારે જરૂરિયાત મુજબ ફોર્મેટમાં ડેટાને સેવ કરી શકાય છે. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.